તમામ મહત્વના સમાચારો સાથે હું છું મિત્તલ. સૌપ્રથમ વાત કરીશું જે વિવાદિત ભીચિત્રો ઉતર્યા તેની. તો સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિ નીચેના વિવાદિત ભીતચિત્રો હટાવી લેવાયા છે. જો કે લીંબડીમાં સનાતન ધર્મના સાધુ સંતોની આજે બેઠક મળી રહી છે. સાધુ સંતો અને મહંતોનું મહાસંમેલન લીંબડીના મંદી પાર્ટી પ્લોટ ખાતે મળ્યું છે, જેમાં દેશ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો સહિત અલગ અલગ ધાર્મિક જગ્યાના મહામંડલેશ્વરો મોટી સંખ્યામાં સંમેલનમાં હાજરી આપશે. સાળંગપુર હનુમાનજી મૂર્તિ વિવાદનો અંત આવ્યો છતાં પણ મહાસંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અન્ય ધર્મ વિશે માનસિકતા અને અપમાનજનક નિવેદનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો દ્વારા સાળંગપુર મુદ્દે માફી માંગવા અંગે પણ ચર્ચા કરાશે. આ સંમેલનમાં જ્યોતિર્નાથજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, ઋષિ ભારતી બાપુ, લલિત કિશોરદાસજી, ગંગાદાસજી, રોકડિયાનાથ બાપુ, શેરનાથ બાપુ, દુર્ગાદાસ બાપુ, રામેશ્વર હરિયાણી બાપુ સહિતના મહામંડલેશ્વર અને સંતોની હાજરી રહેશે. તો આ ઉપરાંત ટ્રસ્ટ, એનજીઓ, સંગઠન અને જ્ઞાતિ આગેવાનો સહિત 2000થી વધુ લોકો સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. મારી સાથે સંવાદદાતા વિભુ જોડાયેલા છે. વિભુ, હાલ કોણ કોણ ત્યાં ઉપસ્થિત રહ્યું છે અને આ સાથે જ વાત કરવામાં આવે કયા વિશે મહત્વની ચર્ચા કરવામાં આવે છે મહાસંમેલનમાં? મિત્તલ, અત્યારે સાધુ સંતો, મહામંડલેશ્વરો અહીં પહોંચ્યા છે અને આપ પણ દ્રશ્ય જોઈ શકો છો કે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી પણ અહીં પહોંચ્યા છે, તેમજ મહામંડલેશ્વરો, સાધુ સંતો અહીં પહોંચી રહ્યા છે અને આ સંત સંમેલન મળવા જઈ રહ્યું છે. આપણી સાથે છે દિલીપદાસજી મહારાજ. દિલીપદાસજી, આજે સંત સંમેલનમાં આમંત્રિત મહેમાનો તરીકે પણ આપ ઉપસ્થિત રહેવાના છો અને હિન્દુના જે દેવી દેવતાઓ વિશે ટિપ્પણી કરવામાં આવે છે તેના મુદ્દે ચર્ચા થશે. આપ શું કહેશો? જેવી રીતે કે સામૂહિક રીતે આજે જે ધર્મસભા એક રાખવામાં આવી છે અને જે પણ નિર્ણય આવશે સારો નિર્ણય આવશે. સૌ હળીમળીને સારી રીતે અને ધર્મો રક્ષતી રક્ષતા સનાતન ધર્મનું રક્ષણ થાય અને હિન્દુ સમાજનું બી સારું રહે એ પ્રમાણેની સૌ વિચાર વિમર્શ દ્વારા આજની મિટિંગ આ કરવામાં આવશે. બાપુ, આની પહેલાં પણ જ્યારે મિટિંગ થઈ હતી ત્યારે કેટલાક મુદ્દાઓ 11 મુદ્દા જેટલા તૈયાર કરવામાં આવ્યા છે ને મુદ્દા ઉપર ચર્ચા થવાની છે કે જે રીતે ટીકા ટિપ્પણી કરવામાં આવે છે દેવતાઓ વિશે એ દૂર થવા જોઈએ, સાહિત્યમાંથી દૂર થવું જોઈએ, એના મુદ્દે આપ શું કહે? જેવી રીતે કે જે ટીપ્પણી છે એ કાયમ માટે બંધ રહે. તો સર્વધર્મની વાત છે, આ બધાની માટેની વાત છે, એટલે એ બનવું જરૂરી છે કે કોઈએ પણ પછી એકવાર આપણે કોમ્પ્રોમાઇઝ થયા પછી એની ટીપ્પણી થવી ના જોઈએ. અત્યારે સાધુ સંતો પહોંચ્યા છે જે 11 જેટલા મુદ્દાઓ ચર્ચા કરવાના છે અને તેમાં ખાસ મહત્વનું છે કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે ટીકા ટિપ્પણી ન થવી જોઈએ. શાસ્ત્રોમાં જે લખેલું છે, સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકો છે એમાં વિવાદિત જે લખાણો છે તે પણ દૂર થવા જોઈએ અને શંભુ મહારાજ પણ અહીં પહોંચ્યા છે. આ તમામ મહામંડલેશ્વરો, મહંતો અહીં પહોંચી રહ્યા છે અને ચર્ચા કરવામાં આવશે કે હવે આ મુદ્દે આખું એક ગ્રાફ તૈયાર કરવામાં આવશે અને તે પણ હવે સાધુ સંતોએ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતન ધર્મના સંતો વચ્ચે એક મિટિંગ કરવી જોઈએ તેઓનું કહેવું છે અને એ મુદ્દે ચર્ચા થઈ અને તમામ જે પુસ્તકો છે એ પુસ્તકોમાં ક્યાંય પણ સનાતન ધર્મ વિશે ટીપ્પણી કરવામાં આવી હોય તો તેને દૂર કરવી જોઈએ. અત્યારે ઋષિ ભારતી બાપુ પણ અહીં પહોંચી રહ્યા છે અને ઋષિ ભારતી બાપુ પણ શું કહી રહ્યા છે આપણે સામે? હજુ વડીલ સંતો બધાએ બેસીએ અને પછી સંતો ડિક્લેરેશન કરશે. અમારે પૂજ્ય જ્યોતિર્નાથ બાપુ અને અન્ય તમામ વડીલ સંતોની હાજરીમાં તે એટલે એ 11 મુદ્દા તો છે જ, બીજા લગભગ બધા છે ને ઉમેર્યા છે, 8 ઉમેર્યા છે, એટલે ટોટલ કેટલા 21-20 થાય છે, એટલે એ હમણાં જાહેરાત થશે. બાપુ, એવું પણ આવી રહ્યું છે સામે કે 11 મુદ્દાઓ તો હતા, વધારે 8 મુદ્દા ઉમેરવામાં આવ્યા છે અને 20 મુદ્દાઓ ઉપર ચર્ચા છે તે કરવામાં આવશે કે જે રીતે સનાતન ધર્મની જે ટીકા ટિપ્પણી કરવામાં આવે છે તેને દૂર કરવા માટે. અત્યારે આપ જોઈ શકો છો કે એક પછી એક સાધુ સંતો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને અમે અહીં પહોંચી રહ્યા છે ધીમે ધીમે કે તમામ લોકોનો મત છે તે લેવામાં આવશે. શું કહી રહ્યા છે અને એક અવાજ છે આગળના જે આદેશ છે તેનું પાલન કરવામાં આવશે એટલે કે સાધુ સંતોની અહીં મોટી મિટિંગ મળવા જઈ રહી છે અને હજુ પણ મહામંડલેશ્વરો છે તે અહીં ઉપસ્થિત રહેવાના છે। ગઈકાલે જે મિટિંગ હતી અને મિટિંગમાં જે નિર્ણય કરવામાં આવ્યો હતો કે ભીત ચિત્રો છે વિવાદિત તે હટી જવા જોઈએ અને હટી પણ ગયા છે, પરંતુ એટલો જ મુદ્દો આ લોકોનો નથી, સાધુ સંતોનો મુદ્દો છે। 11-20 મુદ્દાઓ હવે ઉપર ચર્ચાઓ કરવામાં આવશે। શંભુ મહારાજ છે કે જે અહીં ગઈકાલે પણ તમે मीटिंग में उपस्थित था त्या निर्णय लेवामां आव्यो हतो ए अत्यारे थई गयुं छे, परंतु ए सिवायना पण 20 मुद्दाओं पर चर्चा थवानी छे। शुं कहेशो? हाँ, ए सिवायना जे मुद्दा है गंभीर मुद्दा है अने एनी माटे बी आज चर्चा थशे अने अहींया जे थशे फाइनल हशे। तो आप जे रीते अत्यारे सनातन धर्म विषय अथवा तो देवी देवताओं विषय टिप्पणी करवामां आवे छे ए केटली अंशे योग्य छे, कारण के जे रीते कोईपण संत होय तो तेने आ शब्द न बोलवानो। नहीं, कोईपण धर्म बीजा धर्मनी निंदा न करी शके अने बीजा धर्मनी निंदा करे धर्म नथी। बिल्कुल, तो बीजा लोकोने जे धर्मनी निंदा करे तो ये धर्म नथी होतो, एटले के तमाम लोकोए मर्यादामां रहीने अने पोताना धर्मनो प्रचार करवो जोईए, नहीं के बीजाना धर्मने नीचा देखाडीने पोताना धर्मने प्रचार करवो जोईए। अत्यारे साधु संतो हवे पहोंची रह्या छे अने थोड़ी ज मिनिटोमां आ संत सम्मेलन छे ते शरू थवा जई रह्युं छे। बिल्कुल विभू, आभार माहिती बदल। तो हाल सम्मेलननी शुरुआत करवामां आवी छे अने साथे हनुमानजीनुं जे अपमान थयुं ते अंगे संतोनो निवेदन सामे आव्युं। संतोमां नाराजगी हजू पण छे એટલે વિવાદિત ભીત ચિત્રો ભલે ઉતરી ગયા પરંતુ નારાજગી હજી ક્યાંક યથાવત છે। એવા 20 મુદ્દા કે જેને રજૂ કરવામાં આવશે। મોટી સંખ્યામાં આજે આ સંમેલનમાં લોકો ઉપસ્થિત રહેશે, ભક્તો ઉપસ્થિત રહેશે। સાધુ સંતોની આજે આ બેઠક મળી રહી છે જેમાં હનુમાનજીના અપમાન અંગે સમગ્ર ચર્ચા કરવામાં આવશે અને સાથે અનેક નિર્ણયો પણ લેવામાં આવશે। तो हवे बात